જામનગરમાં રૂપાલા હાય હાયના સૂત્રો શરૂ થતા જ પોલીસે અટકાયત કરી મામલો ખેતતાન સુધી પહોંચ્યો. રૂપાલા હાય હાયના નારા લાગ્યા. જામનગર શહેરમાં વોર્ડ નંબર 5માં રાજપૂત સમાજના મહિલાઓએ રૂપાલા હાય હાયના નારા બોલાવી ભાજપની પરિવાર સભામાં હંગામો મચાવ્યા બાદ વોર્ડ 6માં વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ઉમટેલા રાજપૂત સમાજના બહેનોએ રૂપાલા હાય હાયના નારા લગાવી ઊંઘ રોગ વ્યક્ત કરતા ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે કેટલીક મહિલાઓને કામચલાઉ અટકાયત કરી હતી. બાદમાં તેઓનો છુટકારો થવા પામ્યો હતો. શહેરમાં વોર્ડ નંબર 6માં વુલન મિલ વિસ્તારમાં ભાજપની સભા યોજાઈ હતી, જેમાં સ્થાનિક કોર્પોરેટરો તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત હતા. આ વિસ્તારમાં રહેતા રાજપૂત સમાજના મોટી સંખ્યામાં બહેનો આવી પહોંચ્યા હતા અને રૂપાલા હાય હાયના જોરદાર નારા લગાવતા સભાની કામગીરી ખોરવાઈ પડી હતી. ઉપસ્થિત મહિલા પીએસઆઈ અને મહિલા પોલીસ સ્ટાફે બહેનોને શાંત કરવાની કોશિશ કરી હતી, પરંતુ બહેનોનો રોષ શાંત થયો ન હતો. આખરે પોલીસ દ્વારા કેટલીક બહેનોને જીપમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. આમ જામનગરમાં 2 દિવસમાં સતત 2 વખત ભાજપના પ્રચાર સભામાં રાજપૂત સમાજના મહિલાઓને રોષ જોવા મળી રહ્યો છે. કરણી સેનાના મહિલાઓ અગ્રણીઓ ગઈકાલે જોહર જાહેર કર્યું હતું કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચાય ત્યાં સુધી દરેક સભામાં આ રીતે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવશે. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર.